કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ વખતે વિકરાળ આગ ફાટી નીકળી કચ્છમાં કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી એલપીજી સ્ટોરેજ ટર્મિનલમાં આવેલા બફર પંપમાં મેન્ટેનન્સની કામગીરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટીમ કરી રહી હતી ત્યારે અચાનક જ સ્પાર્ક થતાં એલપીજી ગેસના લીધે વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ઇન્ડિયન ઓઇલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબી મેળવી શકાય એવી સ્થિતિ નહોતી આથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આગને ડિઝાસ્ટર લેવલ નંબર ત્રણ જાહેર કરીને જિલ્લા વહીવટીતંત્રની મદદ માગવામાં આવી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સ આગ બુજાવવામાં સફળતા મેળવી હતી મામલતદાર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ મોક મોકડ્રીલ આયોજન કરાયું હતું આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો સંજય ગોહિલ જેડ ટીવી કચ્છ